ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો તેને લગતા દાખલાઓ છે તેની આપણે ચર્ચા કરીશું. આજે આપણે સૌપ્રથમ સ્વાધ્યાય 3.4માં દાખલા નંબર 1 ચતુર્થકો આપણે આ દાખલામાં શોધવાના છે. અવલોકનો આપણને આપેલા છે, કુલ 15 અવલોકનો આપણને આપેલા છે. સૌપ્રથમ આપણે જે રીતે મધ્યસ્થ શોધતા તે જ રીતે મધ્યસ્થ, ચતુર્થક, શતાંશક, દશાંશક તેના માટે આપણે સૌપ્રથમ ચડતા ક્રમમાં અવલોકનોને ગોઠવવા પડે. તો આપણે સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. ચાલો, સૌપ્રથમ આવશે 0, ત્યારબાદ આપણે 2 મળે છે, ત્યારબાદ આપણને 3, નેક્સ્ટ આપણે 4, ત્યારબાદ 5 બે વખત છે જે આપણે 2 વખત દર્શાવીશું, ત્યારબાદ આપણે 6 એકવાર, 2 વાર અને 3 વખત છે, ત્યારબાદ આપણે 7 જે 2 વખત આપેલ છે, ત્યારબાદ 8 તે પણ 2 વખત આપણને આપેલ છે, નવ જે આપણને એક વખત આપેલું છે, 4 અહીં આપણને 2 વખત આપેલ છે તેથી 4 અહીં આપણે 2 વખત દર્શાવીશું. કુલ 15 અવલોકનો છે તેથી આપણે 15 અવલોકનો ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 આપણી કોઈ ભૂલ ન થઈ જતી ને, કોઈ અવલોકન બાકી રહી ન જતું ને, તે ખાસ ધ્યાનમાં રાખો. ચડતા ક્રમમાં ગોઠવી દીધા બાદ અહીંયા આપણે ચતુર્થકો શોધવાના છે. ચતુર્થકો શબ્દ લખે એનો મતલબ તમારે પ્રથમ ચતુર્થક, બીજો અને ત્રીજો આ ત્રણેય ચતુર્થક આપણે શોધવાના છે. આ અવર્ગીકૃત માહિતી આપેલી છે, કારણ કે ફક્ત અવલોકનો જ આપેલ છે એટલે અવર્ગીકૃત માહિતી કહેવાય. હવે આપણે પ્રથમ ચતુર્થક શોધીએ. પ્રથમ ચતુર્થક જેને આપણે Q1 વડે દર્શાવીશું તેનું સૂત્ર છે n+1/4. મૂળ અવલોકન અહીંયા પ્રથમ ચતુર્થક એટલે આગળ આપણે અહીંયા 1 પણ 1 લખવાની જરૂર નથી, ના દર્શાવો તો ચાલે. હવે આપણે અહીંયા કિંમત મૂકી દઈએ. n એટલે આપણે 15 અવલોકન છે એટલે 15+1/4 મૂળ અવલોકન. 15 અને 1 એટલે કે 16 ભાગ્યા 4 કરીએ આપણે, 16 ભાગ્યા 4 એનો મતલબ કે 4 મળશે આપણને. 1 × 4 એટલે કે ચોથું અવલોકન. ચડતા ક્રમમાં જોતા તો આપણે ચોથું અવલોકન 1, 2, 3 અને 4 તો આપણે ચોથું અવલોકન અહીંયા આપણને 4 મળે છે તેથી Q1 = 4 થશે. હવે આપણે બીજો ચતુર્થક શોધી લઈએ. આ પ્રથમ ચતુર્થક હતો, હવે આપણે બીજો ચતુર્થક શોધી લઈએ. તો આપણે બીજા ચતુર્થક માટે Q1 ની જગ્યાએ આપણે Q2 લખીશું. આપણે અહીંયા આગળ 2 વડે ગુણીશું તો આપણે Q2 એનો મતલબ કે 2 થી ગુણવાના થશે. હવે આપણે અહીંયા ગુણાકાર કરી લઈએ. 2 × 4 એટલે કે 8મું અવલોકન જે આપણે ચડતા ક્રમમાં જોઈ લઈએ તો 8મું અવલોકન આપણને અહીંયા 8મું અવલોકન આપણને 1, 2, 3, 4, 5, 6, 7 અને 8
આઠમો અવલોકન આપણને છ મળે છે. હવે આપણે ત્રીજો ચતુર્થક પણ શોધી લઈએ. પ્રથમ ચતુર્થકમાં એક વડે ગુણવા, બીજા ચતુર્થકમાં બે વડે ગુણવા, ત્રીજા ચતુર્થકમાં આપણે ત્રણ વડે ગુણવાના થશે. તેથી આપણે અહીં ત્રીજા ચતુર્થકની ગણતરી કરી લઈએ. તો ત્રીજા ચતુર્થકમાં આપણે અહીંયા Q3 વડે દર્શાવીશું, તેને 3 વડે ગુણીશું. તેથી આપણે 3×4 એટલે કે 12મું અવલોકન જે આપણે ચડતા ક્રમમાં જોઈએ, તો આપણે 12મું અવલોકન છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. 12મું અવલોકન આપણને 7 મળે છે. તેથી Q3 બરાબર 7 થશે. આમ આપણે Q1, Q2 અને Q3 એટલે કે ચતુર્થકો છે શોધી શકીશું. હવે આપણે બીજા દાખલાઓની પ્રેક્ટિસ કરવા માટે આ આપણે સ્વાધ્યાય 3.4માં દાખલો પહેલો હતો તેની સમજૂતી મેળવી. હવે આપણે નેક્સ્ટ દાખલા નંબર આના પછી જે આપેલ છે સ્વાધ્યાય 3.4માં આપણે દાખલા નંબર છે 2 છે તેની સમજૂતી મેળવીએ. દાખલા નંબર 2માં આપણે કોષ્ટક આપેલું છે જેમાં આપણે મધ્યસ્થ Q3 D8 P62 શોધવાના છે અને તેનું આપણે અર્થઘટન કરવાનું છે. ચાલો દાખલા નંબર 2 જોઈએ. અહીં આપણે દાખલા નંબર 2માં સૌપ્રથમ વર્ગો જે આપેલ છે તે આપણે દર્શાવી દઈએ. તો દાખલા નંબર 2માં વર્ગો આપેલા છે અને આવૃત્તિ છે તે પણ આપણને આપેલી છે. તેથી આપણે સૌપ્રથમ કોલમ સંચય આવૃત્તિ એટલે કે CFનું કોલમ બનાવીશું. 3.4માં દાખલા નંબર 2 અહીં મુસાફરી જે કિલોમીટરમાં આપેલી છે તે આપણે દર્શાવી દઈએ. 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600. દિવસોની સંખ્યા આપેલી છે આપણને 5, 18, 24, 7, 5 અને 1 આપેલ છે. આનો આપણે કુલ સરવાળો કરી લઈએ તો n બરાબર આપણને 60 મળશે. હવે આપણે સૌપ્રથમ એક સંચય આવૃત્તિ નું કોલમ બનાવી લઈએ. તો સંચયી આવૃત્તિ જેને આપણે CF કહીશું. સંચય આવૃત્તિ આપણે શોધવા માટે સૌપ્રથમ આ 5, ત્યારબાદ 5 અને 18 આ બંનેનો સરવાળો થશે. 18 અને 5 એટલે કે 23 થશે. 23 તેમાં આપણે આ 24 છે તે ઉમેરી દઈએ. આપણે ક્રમ અનુસાર આવૃત્તિ છે તે ઉમેરતા જશું જેથી આપણને સંચય આવૃત્તિ મળતી હશે. 23 અને 24 બંનેનો સરવાળો 47, ત્યારબાદ તેમાં આપણે 7 ઉમેરી દઈએ એટલે આપણને 54 મળશે. તેમાં આપણે 5 ઉમેરતા 59 મળશે અને તેમાં આપણે 1 ઉમેરતા આપણને 60 મળશે. આમ સંચય આવૃત્તિ છે જેનો આપણે છેલ્લો CF આપણને કુલ 60 મળી જશે. જેટલો આવૃત્તિનો સરવાળો આપેલો હોય તેટલું CF છેલ્લે થઈ જાય. હવે આપણે દાખલામાં અહીં વર્ગો આપેલા છે. જ્યારે દાખલામાં વર્ગો આપેલા હોય ત્યારે બધા મધ્યસ્થ કે ચતુર્થક સતાંશક જે કંઈ માગેલ છે તે બધા આપણે મોટા સૂત્ર આવશે. અહીં આપણે દાખલામાં મધ્યસ્થ માગેલ છે એટલે કે એમ શોધવાનો છે. ત્યારબાદ આપણે દાખલામાં Q3 શોધવાનો છે. ત્યારબાદ દાખલામાં આપણે D8
અને p 62 છે તે આપણે શોધવાના છે આપણે મધ્યસ્થ શોધવા માટે મધ્યસ્થનું આપણે જે બધા મોટા સૂત્ર છે તે ધ્યાનમાં લઈશું અને તેના પર આધારિત જે કિંમતો છે તે આપણે મૂકી દેશું જેથી આપણે મધ્યસ્થ છે તે સરળતાથી મળી જાય ચાલો આપણે સૌપ્રથમ મધ્યસ્થ શોધી લઈએ મધ્યસ્થ શોધવા માટે આપણે સૌપ્રથમ તેનું સૂત્ર લખી દઉં છું અહીંયા આપણે મધ્યસ્થ m = l / n / 2 - cf / f / c હવે આપણે અહીંયા સાઈડમાં આપણે અહીંયા બાજુમાં n / 2 છે સાઈડ દર્શાવી દઈએ એટલે કે 60 / 2 એટલે કે 30 મળશે આ 30 છે આપણે cf માં જોવાનું થશે n / 2 કરી અને આપણે cf માં જોઈ લેવાનું છે cf માં જોવા માટે આપણે સંચય આવૃત્તિ બનાવવી પડે તેમાં આપણે 30 છે કેમાં સમાવેશ થાય છે તે જોઈએ તો તેનો સમાવેશ આપણે 47 47 માં થાય છે તેની સામેનો વર્ગ એટલે કે અહીં આપણે l = 200 થશે આવૃત્તિ f = આપણને 24 થશે તેની ઉપરની સંચય આવૃત્તિ એટલે કે cf બરાબર આપણે 23 થશે અને વર્ગ લંબાઈ અહીંયા વર્ગો 200 અને 300 ડિફરન્સ છે બધાનો 100 તેથી આપણી c = 100 છે તે વર્ગ લંબાઈ થશે હવે આપણે અહીંયા તેની કિંમત મૂકી દઈએ તો l = આપણે 200 મૂકીશું n / 2 જે આપણે શોધેલ છે એટલે કે 30 - cf એટલે કે 23 છેદમાં f એટલે કે 24 એને ગુણ્યા 100 223 માંથી 30 બાદ કરીએ એટલે કે 7 એને ગુણ્યા 100 / 24 અહીં આપણે 100 અને 7 બંનેનો ગુણાકાર કરે એટલે 700 એને ભાગ્યા આપણે 24 કરી અને તેનો જવાબ આપણે દર્શાવી દઈશું 700 / 24 તો અહીં આપણે કેલ્ક્યુલેટરમાં 700 / 24 કરીશું જેથી 29.17 મળશે આમ મધ્યસ્થ ફાઇનલ આપણને 229.17 જે આપણો જવાબ થશે 229.17 આ આપણો મધ્યસ્થ છે તે મળી જશે તો આપણે મધ્યસ્થ સૌપ્રથમ માંગે છે તે શોધ્યો તો મધ્યસ્થ શોધવા માટે આ વર્ગો જ્યારે આપેલા હોય ત્યારે દરેકમાં આપણે મોટા સૂત્ર જ આવશે નેક્સ્ટ આપણે આમાં ડી 8 શોધવાના છે ક્યુ 3 શોધવાના છે તો આપણે સૌપ્રથમ ક્યુ 3 શોધી લઈએ ત્યાર પછી આપણે ડી 9 શોધશું ચાલો ક્યુ 3 શોધી લઈએ ક્યુ 3 એનો મતલબ ત્રીજો ચતુર્થક ક્યુ 3 તો અહીંયા આપણે આ જે ત્રીજો ચતુર્થક છે તો આપણે અહીંયા સંકેતમાં આગળ 3 વડે ગુણવા પડશે ક્યુ 3 એટલે કે ત્રીજો ચતુર્થક તો આપણે અહીંયા 3 વડે ગુણીશું અહીંયા આપણે તેની ગણતરી છે તેને સાઈડમાં દર્શાવી દઈએ તો આપણે n / 4 n એટલે કે 60 n / 4 60 / 4 કરશે એટલે 15 એને ગુણ્યા 3 એટલે કે 45 આ 45 આપણે cf માં જોવાના થશે આપણે 45 છે cf માં જોઈએ તો તે પણ 47 માં જ આવે છે તેથી l = 200 રહેશે f = જે હતા તે જ 24 cf 23 અને c = વર્ગમાં આપણને 100 મળશે હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ સૂત્રમાં તો l એટલે કે 200 વત્તા
43 बात करिए तो 5 માંથી 3 એટલે કે 2 આવશે, 4 માંથી 2 એટલે 22 વધશે, એને ગુણ્યા 100/24. હવે આપણે કેલ્ક્યુલમાં 22 × 100 એટલે કે 2200 તેને ભાગ્યા 24 છે આપણે કરવાના થશે. તો આપણે અહીં 2200 / 24 કરીએ જેથી આપણને 91.67 મળે છે. આમ આપણે Q3 નો જવાબ 291.67 મળી જશે, જે આપણો ફાઇનલ જવાબ થશે. જીતનામો ચતુર્થક કે તો જે બરાબર તમારે અહીં ત્રીજો ચતુર્થક છે તેથી આપણે 3 મૂકવાના. પ્રથમ ચતુર્થક હોય તો 1 મૂકવાના થશે. હવે આપણે દાખલામાં અહીંયા D8 શોધવાના છે, એનો મતલબ કે આઠમો દશાંશક શોધવા માટે આપણે અહીંયા સૂત્રમાં આઠમા દશાંશક શોધવા માટે તેની આપણે કિંમત કઈ રીતે મુકાય તે જોઈ લઈએ. તો આઠમો દશાંશક શોધવા માટે આપણે તેને 8 વડે ગુણવા પડે જેથી આપણે તેની કિંમત છે તે મળી શકે. તો આપણે અહીં સૂત્રમાં D8 માં આઠમો દશાંશક એનો મતલબ કે D8, અહીંયા આપણે દશાંશક છે તેથી 10 વડે ભાગવા પડશે અને 8મો માંગે છે તેથી 8 વડે ગુણવા પડશે. હવે આપણે બાજુમાં 8 કૌંસમાં n/10 એટલે કે 8 કૌંસમાં n એટલે કે આપણને 60/10 એટલે કે 8 × 6 = 39 મળશે ફાઇનલ આન્સર આપણને. આ 39 છે તે આપણે સીએફમાં જોઈ અને ગણતરી કરવી પડશે. આ 39 છે કેમાં સમાવેશ થાય છે 54માં, તેથી આપણે L = 300 મળશે. તેની સામેની આવૃત્તિ F = આપણને 7 મળશે. CF એટલે આની ઉપરના એટલે કે 47 મળશે. C = આપણે વર્ગનો જે તફાવત છે તે 100 મળશે. હવે આપણે આઠમો દશાંશક શોધી લઈએ. L એટલે 300 પ્લસ આનું સાદુરૂપ અહીંયા આપેલ છે 48 − 47/7 લખી લઈશું, એને ગુણ્યા 100. 49 માંથી 47 બાદ કરીએ એટલે 1 એને ગુણ્યા 100/7. અહીં આપણે 1 × 100 એટલે કે 100 એને ભાગ્યા 7 કરી, 100/7 કરી તેનું સાદુરૂપ છે તેની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. તો અહીં આપણે 100/7 કરવાના થશે, તેનો જવાબ આપણને 14.29 મળે છે. આમ ફાઇનલ આપણો D8 314.29 જે આપણો જવાબ થશે. આ આપણે આઠમો દશાંશક શોધેલો છે. હજી આપણે દાખલામાં P 62 માંગેલ છે, એનો મતલબ કે 62મો શતાંશક. અહીં આપણે શતાંશક શોધવા માટે 62મો શતાંશક કીધો છે તેથી આપણે P = 62 મૂકવા પડશે. આપણે સૂત્ર લખી અને તેમાં કિંમત મૂકી દઈએ જેથી આપણે P 62 મળી શકે. આપણે આ જ સૂત્રમાં ફરીથી થોડુંક સાદુરૂપ આપી અને કિંમત શોધી લઈએ. ચાલો P 62 શોધીએ. આપણે P 62 શોધવા માટે આપણે અહીંયા 62 વડે ગુણવા પડશે.
एन भाग्या सो करवा पड़ से। અહીં આપણે સાઈડમાં સાદુરૂપ આપી દઈએ 62 અહીંયા n એટલે કે 60 એને ભાગ્યા 100 આપણે કરી લઈએ। કેલ્ક્યુલેટરમાં તમારે 62 એને ગુણ્યા 60 અને ભાગ્યા 100 આ રીતે કરી અને તેનું સાદુરૂપ આપવું જેથી તમને 37.2 મળે છે। હવે આપણે 37.2 છે એ કયા વર્ગમાં આવે છે તે જોઈ લઈએ। અહીં 37.2 છે તે આપણને કેમાં સમાય છે તો કે 47 માં। તેની સામે L બરાબર આપણને આ 200 મળશે, ફરી પછી આવૃત્તિ F 24 મળશે, CF આપણને 23 મળશે અને વર્ગ લંબાઈ આપણી 100 થશે। હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ P62 L એટલે કે 200 આનું આપણે અહીંયા સાદુરૂપ આપેલ છે 37.2 માઇનસ એફ એટલે કે 24, સીએફ એટલે 23 અને એફ એટલે 24 એને ગુણ્યા 100 કરી લઈએ। આ બંનેની આપણે બાદબાકી કરીએ 14.2 એને ગુણ્યા 100 ભાગ્યા 24 જેથી આપણને 14.2 એને ગુણ્યા 100 અને ભાગ્યા 24 તેનું આપણે સાદુરૂપ છે આપીએ તો આપણને 59.17 મળે છે। આમ ફાઇનલ આપણો જવાબ છે 259.17 જે P62 એટલે કે 62મો શતાંશક છે તેનો આપણને જવાબ મળશે। તો આપણે આ રીતે દાખલામાં છે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક જે માગેલ હોય તે આપણે શોધવાના થાય। બીજા દાખલાઓ છે તેની પ્રેક્ટિસ કરજો, તમને ખ્યાલ ના આવે તો તમે મને ફોન કરી અને પૂછી શકો છો। આ જ પ્રકારના દાખલા આપણે હજી થોડીક વધારે પ્રેક્ટિસ કરશું જેથી તમને વધારેમાં વધારે તમને આવડી શકે। ચાલો ત્યારે ફરી મળીશું।